નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું કે હિસાબી પદ્ધતિના હેતુઓ એ આપણે પૂર્ણ કર્યા હવેના લેક્ચરમાં એટલે કે અત્યારના લેક્ચરની અંદર આપણે હિસાબી પદ્ધતિના ફાયદાઓ જોવાના છે કે હિસાબી પદ્ધતિના ફાયદા શું બરાબર તો હિસાબી પદ્ધતિ છે એ અલગ અલગ રીતે કંઈક ને કંઈક ફાયદો આપે છે તો પહેલો ફાયદો શું છે તો કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા રાઈટ બરાબર હિસાબી માહિતી છે એ એ સરળ રીતે ઉપલબ્ધ છે કેવી રીતે તો કે જો હિસાબી સોરી હિસાબો છે એ પદ્ધતિ અનુસાર જો હિસાબો તૈયાર કર્યા હોય એટલે કે હિસાબોમાં કોઈપણ પ્રકારના ભૂલો કોઈપણ પ્રકારની ભૂલો કે ગોટાળા કે છેતરપિંડીઓ ન હોય બરાબર તો હિસાબી પદ્ધતિ અનુસાર સરળતાથી અને એ સારા હિસાબો તૈયાર કરી શકાય છે તો એવી જે હિસાબી માહિતી છે એ એ હિસાબી માહિતીને સુયોગ્ય હિસાબી માહિતી કહી શકાય બરાબર તો આવી હિસાબી માહિતીની ઉપલબ્ધતા એ આપણે એનો પહેલો ફાયદો છે આપણે જોવાનો છે તો ધંધાનો જે માલિક છે એ બરાબર એ માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવતી હોય છે ધંધાનો માલિક શબ્દ શું આવ્યો ધંધાનો માલિક અને ધંધો જોજો વિદ્યાર્થી બેનો ખાસ ધ્યાન રાખજો ધંધાનો માલિક અને ધંધો આ બંને એક અલગ વ્યક્તિ છે શું છે છે અલગ વ્યક્તિ એટલે કે ધંધાનો માલિક એ વ્યક્તિ છે અને ધંધો પણ વ્યક્તિ છે હિસાબી અને આપણે જે ચેપ્ટર નું નામ છે પારિભાષિક શબ્દો એ પારિભાષિક શબ્દની અંદર ધંધાનો માલિક અને ધંધો બરાબર એ વસ્તુ આવશે આના પછીના લેક્ચરમાં અથવા તો એના પછીના લેક્ચરમાં બરાબર તો ધંધાનો માલિક અને ધંધો બંને શું છે અલગ વ્યક્તિ એટલા માટે કે ધંધાનો જે માલિક છે એ માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવતી હોય છે અને જ્યારે જ્યારે જરૂર જરૂર પડે પડે ત્યારે હિસાબી માહિતી છે બરાબર એ માલિકને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે બરાબર એ હિસાબી પદ્ધતિનો ફાયદો છે દાખલા તરીકે માલિકને સરળતાથી જો બેંકમાંથી લોન જોતી હોય બરાબર તો એ બેંકમાંથી લોન કેવી રીતના મળે તો કે જો હિસાબી માહિતી જો યોગ્ય સરળ રીતે તૈયાર કરેલી હોય એટલે તરત જ જે માલિક છે ધંધાનો માલિક છે એ સરળતાથી બેંકમાંથી લોન લઈ શકે છે પણ લોન લેતા પહેલા એને કંઈક આપવું પડે શું આપવું પડે તો કે હિસાબી માહિતી એ હિસાબી માહિતી બેંકમાં રજૂ કરે એટલે બેંક છે એ ધંધાના માલિકને લોન આપે છે બરાબર લોન કઈ રીતના આપે તો કે હિસાબી માહિતી આપવાથી લોન નથી મળતી બરાબર એ હિસાબી માહિતી સારી હોવી જોઈએ સારી હોવી જોઈએ એનો મતલબ એમ કે એની અંદર નફો થયેલો હોવો જોઈએ દેવાનું પ્રમાણ ઓછું હોવું જોઈએ જો દેવાનું પ્રમાણ વધુ હોય તો જે બેંક છે બરાબર એ બેન્ક લોન આપી શકશે નહીં અથવા તો લોન આપશે નહીં માટે હિસાબી માહિતી છે એ સાદી હોવી જોઈએ સમજાય તેવી હોવી જોઈએ અને સરળ હોવી જોઈએ તો જે ધંધાનો માલિક છે હિસાબી માહિતી રજૂ કરે એટલે પોતાની ધંધાની આર્થિક સ્થિતિ બેંક પાસે રજૂ કરી છે તેમ કહી શકાય બરાબર તો એ હિસાબી પદ્ધતિનો ફાયદો છે જેથી કરીને બેંક પોતાને એટલે કે ધંધાના માલિકને લોન આપે તો હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતા એ હિસાબી પદ્ધતિનો પહેલો ફાયદો છે ત્યાર પછી બીજો ફાયદો શું તો કે નફાકારકતા હિસાબી પદ્ધતિનો ઉદ્દેશ શું હતો તો કે નફાકારકતા જાણવા માટે એનો ફાયદો પણ છે બરાબર હિસાબી પદ્ધતિનો ફાયદાની અંદર નફાકારકતા જાણી શકાય નફાકારકતા જાણી શકાય એટલે શું તો કે ધંધાની અંદર કેટલો લાભ થયો અને ધંધાની અંદર કેટલું નુકસાન થયું બરાબર તો આવી જે માહિતી છે એ કોના દ્વારા પૂરી પાડી શકાય તો કે હિસાબી પદ્ધતિ દ્વારા બરાબર હિસાબી પદ્ધતિ તમે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરશો એટલે ધંધાની અંદર ધંધાની અંદર કેટલો લાભ થયો કેટલું નુકસાન ગયું બરાબર તે માહિતી કોણ પૂરી પાડશે તો કે હિસાબી પદ્ધતિ માટે એનો ફાયદો છે બરાબર તો વધુમાં આની અંદર કહેતા કે હિસાબી પદ્ધતિ છે એ નફા નુકસાન ખાતું ની નફા નુકસાન ખાતાની માહિતી પણ રજૂ કરી શકાય છે તો નફા નુકસાન ખાતા પરથી પણ જે હિસાબી માહિતી છે એની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે ત્યાર પછીનો મુદ્દો તો કે ત્રીજો મુદ્દો શું છે તો કે આર્થિક સ્થિતિ આર્થિક સ્થિતિ જાણવા વિદ્યાર્થીની બેનો કેટલાક અમુક મુદ્દા એવા આવશે કે જે હેતુમાં પણ હતા અને ફાયદામાં પણ છે બરાબર તો આર્થિક સ્થિતિ જાણવા માટે સૌ પ્રથમ તો હિસાબી મુદત એટલે કે હિસાબી સમય હિસાબી સમય કયો તો પણ ચાલશે હિસાબી મુદત કેસો પણ તો પણ ચાલશે અથવા તો હિસાબી વર્ષ વર્ષ હિસાબી તો પણ ચાલશે બરાબર તો આ જે હિસાબી વર્ષ છે અથવા તો હિસાબી સમય છે આપણે શું જાણવું છે આર્થિક સ્થિતિ હિસાબી વર્ષ છે અથવા તો હિસાબી સમય છે અથવા તો હિસાબી મુદત છે એ મુદતના અંતે એટલે કે વર્ષના અંતે જે ધંધાના દેવા છે એટલે કે ધંધાની જવાબદારીઓ છે અથવા તો ધંધાની મિલકતો છે અથવા તો ધંધાની ધંધાના લેણા છે બરાબર આનું જે પ્રમાણ કેટલું છે બરાબર તે જાણી શકાય છે કોના ઉપરથી જાણી શકાય તો કે હિસાબી માહિતી ઉપરથી બરાબર તો જો ધંધાની જવાબદારી એટલે કે ધંધાનું દેવું બીજા શબ્દમાં કહીએ તો ધંધાનું દેવું એના બીજા શબ્દમાં કહીએ તો ધંધાની જવાબદારી જો ધંધાની જવાબદારી છે એ જો વધારે હોય એટલે કે ધંધાની મિલકત કરતા વધુ હોય દેવું વધુ હોય તો શું કહી શકાય તો કે ધંધાની આર્થિક સ્થિતિ નબળી છે તેમ કહી શકાય બરાબર ધંધો આર્થિક રીતે સદ્ધર નથી તેમ કહી શકાય જો મિલકતો વધારે હોય જવાબદારી ઓછી હોય એટલે કે દેવું ઓછું હોય તો એમ કહી શકાય કે ધંધો આર્થિક રીતે સદ્ધર છે ધંધાની આર્થિક સ્થિતિ સારી છે બરાબર અને આવી જે જે આર્થિક પરિસ્થિતિ છે બરાબર કોના ઉપરથી જાણી શકાય તો કે પાકા સરવૈયા ઉપરથી સરવૈયા પરથી આ જે શબ્દ છે પાકું સરવૈયુ એ તમારે આપણે તૈયાર કરવાનું થશે એ જેમ જેમ આપણે આગળ ચેપ્ટર જોતા જશું તેમ તેમ આ પાકું સરવૈયુ આવશે એમાં વધારે હું તમને સમજાવીશ હવે પછીનો મુદ્દો હવે પછીનો મુદ્દો એટલે કે હિસાબી પદ્ધતિના ફાયદા નંબર ચાર શું છે તો કે કરવેરાનું આયોજન કંપની દર વર્ષે કમાણી કરે છે એટલે કે નફો મેળવે છે બરાબર તો એ જે અંદાજીત નફો છે બરાબર એ નફા કરતા જો વધારે આવક થઈ જાય બરાબર તો ધંધો એટલે કે કંપની શેની ચૂકવણી કરશે તો કે કર ચૂકવવો પડશે એટલે કે ટેક્સ આપણે જેને કહીએ છીએ એ ટેક્સ ની ચુકવણી કરવાની હોય છે બરાબર તો જે કરવેરા છે કરવેરા કેટલા રાખવા બરાબર એનું જે પ્રમાણ છે એ કોના ઉપર રહેલું છે છે તો કે ધંધાના વ્યવહાર પર કરવેરા કરવેરાની ચુકવણી કેટલી કરવાની છે ને કેટલી નહીં બરાબર એ કોના ઉપર એનો આધાર રહેલો છે તો કે ધંધાની અંદર કેટલા વ્યવહાર થાય છે બરાબર તેના ઉપર રહેલો છે બરાબર તો જે વ્યવહાર પ્રમાણમાં કેટલા છે દાખલા તરીકે જો ધંધાની અંદર ખરીદ વેચાણના ખૂબ ઘણા બધા વ્યવહારો હોય મિલકતની અંદર મિલકતના વેચાણના ઘણા બધા વ્યવહારો હોય બરાબર એ બધા વ્યવહારો ઉપરથી કરવેરાનું પ્રમાણ જાણી શકાય એટલે કે કુલ કેટલા કરવેરા ચૂકવવા પડશે કુલ કેટલો ટેક્સ ચૂકવવો પડશે તો આપણે જે ટેક્સ ચૂકવીએ છીએ એ ટેક્સ કોણે ચૂકવવાનો છે તો કે સરકારને બરાબર એ સરકારની તિજોરીમાં જશે સરકારની તિજોરીમાં જશે એટલે ઘણી બધી યોજનાઓ બહાર પડશે બરાબર જેમ જેમ યોજનાઓ બહાર પડશે એ યોજનાના ઉપયોગ કરતા કરતા કોણ તો કીએ આપણે એટલે કે સામાન્ય જનતા બરાબર એ યોજનાનો આપણે ઉપયોગ કરવાનો છે કરવેરા જેમ જેમ તમે સારી રીતે અથવા તો નિયમિત રીતે જો કરવેરાની ચુકવણી થશે બરાબર તો આપણે એ જે સરકાર યોજના બહાર પાડે છે યોજનાનો પણ આપણે ઉપયોગ કરી શકાય બરાબર તો જે તે સમયમાં જે તે સમયમાં એટલે કે દાખલા તરીકે બે હજાર ઓગણીસ વીસ હવે આને આપણે શું કહીશું હિસાબી વર્ષ જે મેં તમને અગલા લેક્ચરની અંદર આ શું છે એ મેં તમને કીધું એક ચાર બે થી એકત્રીસ ત્રણ બે આ હિસાબી વર્ષ છે આ સમયગાળા દરમિયાન એટલે કે શરૂઆતથી માંડીને અંત સુધી કંપનીની અંદર જેટલા વ્યવહાર થયા છે એટલા તમામ વ્યવહારોની નોંધ હિસાબી ચોપડામાં કરવામાં આવે છે બરાબર તો એના ઉપરથી કુલ કેટલા વ્યવહારો થયા છે એના ઉપરથી કરવેરાનું શું શું કરવામાં આવે છે આયોજન કરવામાં આવે છે એનો મતલબ એમ કે કરવેરા જે તે સમયમાં કેટલો કેટલો ટેક્સ એનો મતલબ કેટલા કરવેરા ચૂકવવા પડશે બરાબર તે બાબત એ હિસાબોના આધારે એટલે કે હિસાબી માહિતીના આધારે નક્કી કરી શકાય છે તો અમુક આવી જે બાબતો છે હિસાબી માહિતી બરાબર હિસાબી માહિતી એટલે કે ધંધાના વ્યવહારો ઉપર એનો આધાર રાખે છે બરાબર તો હિસાબી વર્ષ દરમિયાન કુલ કેટલા વ્યવહારો થયા એ પ્રમાણમાં એટલે કે એ મુજબ કરવેરાની ચૂકવણી કરવામાં આવે છે તો એ મુજબ કરવેરાનું આયોજન પણ શક્ય બને બરાબર તો આવી બધી બાબતો છે એ ધંધાના વ્યવહારો ઉપર આધારિત છે એટલે કે હિસાબી માહિતી પર આધારિત છે હવે પછીનો મુદ્દો છે ધંધાનું મૂલ્યાંકન પાંચમો મુદ્દો ધંધાનું મૂલ્યાંકન જે શબ્દ મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન શબ્દ કેવી રીતના આપણે સમજી શકાય તો કે દાખલા તરીકે કોઈ ધંધાનો માલિક છે બરાબર એ વ્યવહારમાં કોઈકના કોઈક રીતે માલિક દ્વારા પોતાના ધંધાનું વેચાણ કરતો હોય છે બરાબર તો એ વેચાણ કઈ વ્યક્તિને કરે તો કે અન્ય કોઈ વ્યક્તિને કરે છે સામાન્ય રીતે જોઈએ તો બરાબર તો આવા સંજોગોમાં એટલે કે જ્યારે કોઈ પણ માલિક ધંધાનો માલિક જ્યારે ધંધાનું વેચાણ કરે છે ત્યારે વેચાણ કિંમત એ બહુ મહત્વનો ભાગ ભજવે છે તો એ વેચાણ કિંમત છે એ કેટલી હોવી જોઈએ બરાબર વેચાણ કિંમત જ્યારે ધંધો ધંધાનો માલિક જ્યારે પોતાના ધંધાનું વેચાણ કરે છે ત્યારે ધંધાના ધંધાની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ બરાબર એ વેચાણ કિંમત નક્કી કરવા માટે શું જરૂરી છે તો કે હિસાબી હિસાબી પદ્ધતિ એ ધંધાની વેચાણ કિંમત નક્કી કરવા માટે પદ્ધતિની જરૂર છે બરાબર તો ધંધાની અંદર બીજું બીજું પણ કહી શકાય કે ધંધામાં નફાકારકતા કેવી છે આર્થિક સ્થિતિ કેવી છે આ બધી બાબતોની જાણકારી બરાબર એ હિસાબી પદ્ધતિ અનુસાર કરી શકાય છે બરાબર મૂલ્યાંકન શબ્દ મેં તમને કીધું કે વેચાણ કિંમત માનો કે ધંધાનો ધંધાનું વેચાણ વેચાણ કરવું છે કિંમત કેટલી છે બરાબર તો સૌ મૂલ્યાંકન કરવામાં આવે છે એ મૂલ્યાંકન કર્યા પછી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે અને વેચાણ કિંમત નક્કી કર્યા પછી એ જે માલિક છે ધંધાનો માલિક એ અન્ય કોઈ વ્યક્તિને એ પોતાના ધંધાનું વેચાણ કરે છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે હિસાબી પદ્ધતિની અંદર આપણે પાંચ ફાયદા જોયા હિસાબી પદ્ધતિના ફાયદા બરાબર તો હવે છઠ્ઠો ફાયદો એ છે કે નિર્ણય ઘડતર તો નિર્ણય ઘડતર છે એ હિસાબી પદ્ધતિનો ખૂબ જ મહત્વનો ભાગ છે બરાબર એટલે કે ફાયદો છે તો એ નિર્ણય ઘડતર આપણે જોઈએ તો ધંધાના અલગ અલગ સ્વરૂપો છે સ્વરૂપો એટલે કે કોઈ પણ એક વ્યક્તિ ધંધો ચલાવતો હોય સાથે મળીને ધંધો ચલાવતા હોય આ રીતના આપણે ધંધાના અલગ અલગ સ્વરૂપો હોય છે તો ધંધાના સ્વરૂપોની અંદર પેલું છે એકાકી વેપારી બરાબર તો એ એકાકી વેપારી કોને કહેવાય કે જ્યારે ધંધાનો માલિક એક હોય એટલે કે કોઈ પણ એક વ્યક્તિ ધંધાનું સમગ્ર સંચાલન કરતો હોય બરાબર તો આ જે એક વ્યક્તિ ધંધાનું સંચાલન કરતો હોય તો એની અમુક મર્યાદા છે એ મર્યાદા છે બરાબર એટલે કે કોઈ એક વ્યક્તિ ધંધાનું સંચાલન કરતો હોય ત્યારે કુશળ રીતે સંચાલન ન પણ કરી શકે એવું બને બરાબર તો આજે જે ધંધાનું સંચાલન સફળ રીતે અથવા તો કુશળ રીતે ન કરી શકતો હોય ત્યારે આ જે એકાકી વેપારી છે એટલે કે વ્યક્તિગત માલિકીની પેઢી છે એને એની મર્યાદા દૂર કરવા માટે ભાગીદારી પેઢીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું બરાબર તો એ ભાગીદારી પેઢીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું તો એના માટે કોઈ હવે આમાં એક વ્યક્તિ નહીં હોય આમાં બે કે તેથી વધુ ભાગીદારો શબ્દ લગાડવામાં આવે છે અહીંયા આપણે વ્યક્તિ શબ્દ લગાડવામાં આવ્યો હતો બરાબર તો હવે અહીંયા એકાકી વેપારીમાં એક વ્યક્તિ છે ભાગીદારી પેઢીમાં ભાગીદારો છે ભાગીદારો કેટલા હોવા જોઈએ તો કે બે કે તેથી વધુ આનો કાયદો છે ભાગીદારી પેઢીનો કાયદો છે જે આપણે આગળ આપણે એનો અભ્યાસ કરીશું બરાબર આ તો ફક્ત તમારે તમારી સમજ માટે છે કે ધંધાના અલગ અલગ સ્વરૂપો હોય દાખલા તરીકે કેવા કેવા સ્વરૂપો હોય તો કે એક વેપારી ભાગીદારી પેઢી કંપની સ્વરૂપ પણ આવી શકે બરાબર તો ભાગીદારી પેઢી બરાબર આવા સ્વરૂપો છે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો હોય એ ભાગીદારો કેટલા હોવા જોઈએ તો કે બે કે તેથી વધુ બરાબર ભાગીદારી પેઢીની પણ અમુક મર્યાદાઓ હતી બરાબર જે ભાગીદારો છે બરાબર એ એકબીજાની પરસ્પર સંમતિ ન પણ હોય ધારો કે દાખલા તરીકે એવું હોવું આપણે કહી શકાય તો શું કહી શકાય તો દાખલા તરીકે જે મૂડી વ્યાજ છે બરાબર એ મૂડી પરવ્યાજ ભાગીદારોની પેઢી ઉપર મૂડી વ્યાજ આપવામાં આવે ભાગીદારોનું પ્રમાણ પણ નક્કી કરવામાં આવે બરાબર આવા બધા નિયમો હોય છે એ નિયમો ને આધારે અમુક ભાગીદારો વચ્ચે મતભેદ થતા ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો વચ્ચે મતભેદો થતા એટલે કે આંતરિક વિખવાદો થતા બરાબર આવા જે મતભેદો છે એને દૂર કરવા માટે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું બરાબર કંપની સ્વરૂપ બરાબર તો કંપનીની અંદર ભાગીદારો શબ્દ વાપરી શકાશે નહીં એ કંપનીની અંદર શું શબ્દ વાપરી શકાય સભ્ય જે આપણે એનાથી પરિચિત છીએ આછા પાતળા બરાબર તો કંપનીની અંદર સભ્ય આપણે પરિચ સોરી સભ્ય શબ્દ વાપરી શકાય ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો શબ્દ વાપરી શકાય એકાકી વેપારીની અંદર કોઈ એક વ્યક્તિ આપણે શબ્દ વાપરી શકાય તો આપણે ખાસ કરીને કંપની સ્વરૂપ જોઈએ આ કરતા કારણ કે હાલમાં કંપની વધુ પ્રચલિત છે છે ભાગીદારી પેઢી બહુ બરાબર હાલના સમયમાં એટલે કે પ્રવર્તમાન સમયમાં કંપની ધંધાનું સ્વરૂપ કંપની હોય છે બરાબર તો ખાસ કરીને કંપનીના જે હિસાબો છે એ હિસાબોનો ઉપયોગ કોણ કોણ કરે બરાબર એ આપણે જોવાનું છે બરાબર મેં તમને એમ કીધું કે હિસાબી માહિતી ને રજૂ કરવાની હોય છે એ અહેવાલના સ્વરૂપમાં આપણે છેલ્લા લેક્ચરમાં જોયું તો એ અહેવાલ છે એનો ઉપયોગ કોણ કરે એના ઉપયોગ કરતા કોણ ના આપણે છેલ્લે ખબર છે હિસાબી પ્રક્રિયામાં છેલ્લો મુદ્દો હતો કે નાણાકીય માહિતીના ઉપયોગ કરતા એ ઉપયોગ કરતા કોણ હોય તો કે એ ઉપયોગ કરતા જુદા જુદા પક્ષકારો હોય જુદા જુદા પક્ષકારો કોણ તો કે જેવા કે લેણદાર શેર હોલ્ડરો રોકાણકારો બરાબર આ બધા એ પક્ષકારો છે કે કે જે જે કંપનીના હિસાબો છે એટલે હિસાબી માહિતી છે કંપનીની એનો ઉપયોગ કરે અને આવી જે હિસાબી માહિતી છે એ હિસાબી માહિતીનો ઉપયોગ કરી જે રોકાણ કરનાર વર્ગ છે એટલે કે રોકાણ કરનાર વર્ગ છે એમાં આપણે બધા આવી જઈએ બરાબર દાખલા તરીકે ટાટા કંપની છે

બરાબર તો આવી આવા જે પક્ષકારો છે એ આવા પક્ષકારો બધા જ બરાબર એ કંપનીની જે હિસાબી માહિતી કંપનીએ તૈયાર કરેલ છે વર્ષના અંતે એ હિસાબી માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે અને આવી જે હિસાબી માહિતી છે એ હિસાબી માહિતી જે રોકાણ કરનાર વર્ગ છે બરાબર એ રોકાણ કરતા પહેલા કંપનીની હિસાબી માહિતીનો અભ્યાસ કરી ત્યારબાદ રોકાણ કરે છે તો આ રીતે હિસાબી પદ્ધતિ છે એ નિર્ણય ઘડતર કરવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે હવે વિદ્યાર્થીની વિદ્યાર્થીની બેનો હવે સાતમો જે ફાયદો છે એ પુરાવા તરીકે છે હિસાબી પદ્ધતિ પુરાવા તરીકે એ પુરાવા તરીકે શા માટે દાખલા તરીકે હું એમ કહું કે કોઈ પણ ભાગીદારો છે બરાબર એ ભાગીદારો મેં તમને હમણાં કીધું કે ભાગીદારો વચ્ચે આ આંતરિક મતભેદ થાય બરાબર તો મતભેદ કેવી રીતના થાય તો કે દાખલા તરીકે આના ભાગે આટલો નફો આવ્યો આના ભાગે આટલો નફો આવ્યો ઓના ભાગે આટલો નફો આવ્યો બરાબર તો આ રીતના આંતરિક વિખવાદ ન થાય તો હિસાબી માહિતી છે બરાબર અથવા તો જે કંઈક નિયમો અને સિદ્ધાંતો જે બનાવેલા હોય બરાબર તો એ સિદ્ધાંતો અને નિયમો અથવા તો હિસાબી માહિતી છે એ પુરાવા તરીકે રજૂ કરી શકાય કેવી રીતના તો કે ભાઈ એ નામનો વ્યક્તિ છે દાખલા તરીકે એ નામનો ભાગીદાર છે એનું એક પ્રમાણ છે બરાબર બી ભાગીદાર છે એનું પ્રમાણ બે છે સી ભાગીદાર છે એનું પ્રમાણ ત્રણ છે એનો મતલબ એમ કે એ ભાગીદાર એ બી સી નું પ્રમાણ શું છે તો કે એક જેમ બે જેમ ત્રણ બરાબર તો હવે જ્યારે આ બધા ભાગીદારો છે આ બધા ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવામાં આવશે પોતપોતાના નફાની વહેંચણી કરવી પડે ભાગીદારી પેઢીમાં બરાબર તો એ ભાગીદાર છે એનો એક ભાગ આવશે કુલ ભાગમાંથી એક ભાગ બી ભાગીદારના કુલ ભાગમાંથી બે ભાગ સી ભાગીદારના કુલ ભાગમાંથી ત્રણ ભાગ તો આવી રીતના જો નિયમ અથવા તો જે માહિતી જે સિદ્ધાંતો છે બરાબર બરાબર એ સિદ્ધાંતો અનુસાર જો નફાની વહેંચણી કરવામાં આવે તો જે ભાગીદારો છે એ વચ્ચે આંતરિક વિખવાદ ઉભો થવાનો પ્રશ્ન રહેતો નથી બરાબર એટલા માટે જે હિસાબી માહિતી છે બરાબર એ પુરાવા તરીકે રજૂ કરી શકાય છે હિસાબી માહિતી છે અથવા તો હિસાબોની રચના છે બરાબર એ હિસાબોના નિયમો અને સિદ્ધાંતો ઉપર આધારિત રાખે છે એટલા માટે આપણે હિસાબી માહિતીને વિશ્વસનીય માહિતી પણ વિશ્વસનીય માહિતી પણ આપણે ગણી શકાય બરાબર તો આજે મેં તમને ભાગીદારી પેઢીનું ઉદાહરણ આપ્યું કે જે બધા ભાગીદારો છે એ પોતપોતાના નફાના ભાગમાં ભાગ અનુસાર નફાની વેંચણી કરતા હોય છે બરાબર તો આ સૌપ્રથમ આ બધું ક્યાં લખેલું હોય તો ક્યાંના નિયમો બનાવવામાં આવેલા છે બરાબર આ નિયમો ભાગીદારી પેઢીનો કાયદો છે મેં મેં તમને જેમ કીધું એમ આપણે પછીના લેક્ચરમાં અથવા તો અમુક લેકચર પછી બરાબર અથવા તો બારમામાં પણ આ આનું ચેપ્ટર આવે છે ત્યારે આપણે શીખશું બરાબર તો નફાની વહેંચણી એના પ્રમાણ અનુસાર કરવામાં આવે બરાબર નિયમ મુજબ તો કોઈ પણ મતભેદના અવકાશ રહેતો નથી બરાબર શું કામ અવકાશ રહેતો નથી તો કે હિસાબી માહિતીના આપણે પુરાવા તરીકે રજૂ કરી શકીએ છીએ એ ભાગીદાર ને એક બી ભાગીદાર બે સી ભાગીદાર ને બરાબર તો આ રીતે રજૂ કરી શકાય છે માહિતી અથવા તો કામગીરી કામગીરી શબ્દ લખી શકો કામગીરી સાથે સંબંધ ભૂતકાળની કામગીરી સાથે સંબંધ અથવા તો ભૂતકાળની કામગીરી સાથે તુલના એમ પણ લખી શકાય ભૂતકાળની કામગીરી સાથે તુલના બરાબર હિસાબો એટલે આપણે શું જનરલી કે સામાન્ય રીતે હિસાબો એટલે હિસાબોના હિસાબી પદ્ધતિના જે નિયમો છે અને સિદ્ધાંતો છે બરાબર એમાં કોઈ પ્રકારના ફેરફારો કરી શકાતા નથી બરાબર જે નિયમ બનાવ્યો છે બરાબર સિદ્ધાંતો છે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થતા નથી જે ધંધાની જે ચાલુ કામગીરી છે એટલે કે વર્તમાન કામગીરી છે અને નફાકારકતા છે એ ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરી બરાબર એ સરખામણી શેમાં ઉપયોગમાં આવે તો કે ધંધાના વિકાસ માટે બરાબર ભવિષ્યમાં સોરી ભૂતકાળમાં ભૂતકાળમાં નફો પચાસ હજાર થયો છે ધારી લો માની લો કે વર્ષ બે હજાર વીસમાં અહીંયા બે હજાર ઓગણીસ લખું છું વર્ષ બે હજાર ઓગણીસમાં નફો કેટલા પચાસ હજાર લખો છે બરાબર આપણે સામાન્ય ઉદાહરણ તરીકે આપણે પચાસ હજાર લઈએ છીએ બરાબર નફો રૂપિયા એક લાખ બે હજાર વીસ બરાબર એટલે કે નફો બે હજાર ઓગણીસમાં કેટલો છે પચાસ હજાર રૂપિયા બરાબર બે હજાર વીસમાં નફો કેટલો છે એક લાખ રૂપિયા બરાબર એનો મતલબ એમ કે બે હજાર વીસમાં બે હજાર ઓગણીસ કરતા ધંધાની આર્થિક સ્થિતિ સારી છે એવું કહી શકાય આને કહેવાય સરખામણી અને શું કહેવાય સરખામણી બરાબર એ સરખામણી આપણે શેમાં ઉપયોગમાં આવે તો કે ધંધાનો વિકાસ શેમાં ઉપયોગમાં આવશે તો કે ધંધાનો વિકાસ બરાબર તો આવી જે સરખામણી છે નફાકારકતાની જે સરખામણી મેં અત્યારે કરી બરાબર એ આવી નફાકારકતાની સરખામણી બરાબર ધંધાના વિકાસ માટેની તમને જાણકારી આપે છે અથવા તો જાણકારી હાંસલ કરી શકાય એવો શબ્દનો પણ પ્રયોગ કરવો જોઈએ બરાબર જો ધંધાનો વિકાસ ન થાય તો તેનો મતલબ એમ કે ભવિષ્યમાં બરાબર આપણે કંઈક ખોટ કરશું બરાબર અથવા તો એવું પણ કહી શકાય કે જો ધંધાનો વિકાસ સારી રીતે ન થયો હોય તો હિસાબી પદ્ધતિમાં કંઈક ગોટો છે અથવા તો હિસાબી પદ્ધતિ આપણે યોગ્ય પસંદગી કરેલ નથી બરાબર અથવા તો એમ પણ કહી શકાય કે ધંધાનું જે સંચાલન છે એ આયોજનબદ્ધ નથી બરાબર તો આપણે જે હિસાબી માહિતી છે બરાબર એ ભૂતકાળની કામગીરી સાથે તુલના કરી બરાબર ધંધાનો વિકાસ કેવો છે કેવો નહીં એની પણ જાણકારી આપણે મેળવી શકાય છે આના ઉપરાંત તો કે આપણા ઘણા બધા હરીફો હોય આપણે એક નથી બરાબર આપણા ઘણા બધા હરીફો છે બરાબર એ હરીફો સાથે પણ તુલના કરી શકાય બરાબર હું એમ કહું અહીંયા બે કંપની લઉં છું દાખલા તરીકે એક રિલાયન્સ અને એક ટાટા બરાબર એક રિલાયન્સ કંપની છે એક ટાટા કંપની છે રિલાયન્સ કંપનીનું વર્ષ બે હજાર ઓગણીસમાં એક કરોડ રૂપિયા માની લો કે એક કરોડ ન હોય પણ આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ તમને સમજવા માટે બરાબર એક કરોડ રૂપિયા નફો થયો છે બરાબર ટાટા કંપનીને વર્ષ બે હજાર ઓગણીસમાં ત્રણ કરોડ રૂપિયા નફો થયો છે ઉદાહરણ તરીકે કહું છું બરાબર વર્ષ બે હજાર વીસમાં પાંચ કરોડ રૂપિયા રિલાયન્સ કંપનીને નફો થયો છે વર્ષ બે હજાર વીસમાં ટાટા કંપનીને બે કરોડ રૂપિયા નફો થયો છે જુઓ સરખામણી કરીએ રિલાયન્સમાં રિલાયન્સ કંપનીમાં વર્ષ બે હજાર ઓગણીસમાં એક કરોડ નફો થયો છે તેની સરખામણીમાં ટાટા કંપનીને બે હજાર ઓગણીસમાં ત્રણ કરોડ રૂપિયા નફો થયો છે હવે આપણે શું કરીએ તો કે રિલાયન્સ કંપનીનો વિકાસ એટલે કે રિલાયન્સ જે પોતે પોતાના ધંધાનો વિકાસ છે એ ટાટા કંપની કરતા ઓછો વિકાસ કરી શકી છે બરાબર તો આપણે શું કહી શકાય તો કે રિલાયન્સ છે બરાબર એ ટાટા કંપની કરતા ઓછી કમાણી કરે છે બરાબર ઓછી કમાણી એનો મતલબ એમ કે ટાટા ટાટા કંપની લિમિટેડ છે બરાબર એની અપેક્ષા રિલાયન્સની ઓછી છે ટાટા ટાટાની અપેક્ષા વધુ છે બરાબર ત્યાર પછી બે હજાર વીસમાં રિલાયન્સ કંપની પાંચ પાંચ કરોડ રૂપિયા નફો કરે છે ટાટા કંપની બે કરોડ રૂપિયા નફો કરે છે હવે જુઓ તમે રિલાયન્સનો નફો વધી ગયો ટાટા કંપનીનો નફો ઘટી ગયો એ ઘટવાનું કારણ શું તો કે ધંધાનું સંચાલન છે એ આયોજન રીતે ન પણ થયું હોય એવું પણ બને બરાબર અમુક જે અંકુશો રાખવા જોઈએ જે ખર્ચા છે બરાબર જે રોકાણ છે જે મિલકતોની ખરીદી છે બરાબર એના ઉપર અંકુશ જે જરૂરી છે એ અંકુશો રાખા ન હોય તો પણ બની શકે કે નફામાં ઘટાડો થાય બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે ટાટા કરતા બે હજાર વીસમાં રિલાયન્સ કંપની એ વધુ નફો કરે છે તો આ રીતના આપણે હરીફો અને હરીફ છે રિલાયન્સ કંપનીની હરીફ કોણ તો કે ટાટા ટાટા કંપનીની હરીફ કંપની કોણ તો કે રિલાયન્સ બરાબર એની સાથે પણ આપણે તુલના કરી શકીએ છીએ એટલા માટે મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું બરાબર તો મિત્રો આ જે છે આઠમો મુદ્દો ભૂતકાળની કામગીરી સાથે તુલના આપણે કરી શકાય છે બરાબર હવે પછીનો મુદ્દો છે હવે નવમો ફાયદો એ છે હિસાબી ભતીનો ફાયદો નૈતિક અંકુશ બરાબર નૈતિક અંકુશ અંકુશ એટલે શું તો કે નિયંત્રણ કોઈ બાબત છે અથવા તો કોઈ વસ્તુ છે અથવા તો કોઈ પણ આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એના ઉપર નિયંત્રણ અંકુશ બરાબર તો એ આપણે સમજવાનો પ્રયાસ કરીશું તો કે હિસાબો લખવામાં આવે જ્યારે હિસાબો લખવામાં આવે છે બરાબર તો તે હિસાબો આપણે પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય બરાબર તો એ પુરાવા તરીકે ઉપયોગમાં ક્યારે લઈ શકાય હું તમને ઉદાહરણ આપું દાખલા દાખલા તરીકે તમે કોઈ કંપનીના માલિક છો બરાબર તમે કોઈ કંપનીના માલિક છો તો તમે તમારા કર્મચારી પાસે કામ કરાવડાવો છો તમારી પાસે એટલે કે તમારી અંડરમાં તમારી નીચે એ સો કર્મચારીઓ કામ કરે છે માની લો બરાબર તો સો એ સો કર્મચારીનો કર્મચારીનો પગાર તમે તમારા કર્મચારીને ચૂકવતા હશો બરાબર તો ઘણીવાર એવું બને કે કોઈ કર્મચારી છે એ પગાર કરતા પહેલાં પણ રકમની જરૂર પડે આપ જેને આપણે કહીશું ઉપાડ બરાબર તો એ કર્મચારી તમારી પાસે આવે છે બરાબર તમને કે છે કે સાહેબ મારે થોડા રૂપિયાની જરૂર છે બરાબર મને આપો એટલે તમે એને આપણે ઉપાડ તરીકે આપીએ છીએ બરાબર તો ઘણી એવું પણ બની શકે બરાબર તો એ જે ઉપાડ તરીકે આપ્યા બરાબર જ્યારે આપણે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરીએ છીએ એ પ્રક્રિયા માટે આપણે કામ કામદારો કામ કરતા હોઈએ છીએ બરાબર એ અરસામાં ઘણી એવું બને કે ઉચાપત થતી હોય છે ઉચાપત શબ્દ એટલે કે ઉઠાંતરી બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ઉચ્ચાપત શબ્દ હું બોલો છું ઉચ્ચાપત નો મતલબ થાય છે ઉઠાંતરી બરાબર તો સીધી સાદી સરળ ભાષામાં પણ હું પાછું તમને સમજાવ દાખલા તરીકે તમે ઓફિસમાં છો ઓફિસમાં તમારી પાસે પચાસ લાખ રૂપિયા પડ્યા છે બરાબર એ કોઈક તમારા કર્મચારીને ખબર છે બરાબર અને એ એ તમારું જે પચાસ લાખનું બેગ છે એ ચોરાઈ જાય છે એ ઉચાપત થઈ જાય છે અથવા તો ઉઠાંતરી થઈ જાય છે તો આવા પ્રકારની નાણાકીય ઉચ્ચાપત ન થાય બરાબર એ ખાસ ધ્યાન રાખવું પડે એના ઉપર અંકુશ રાખવો પડે એના ઉપર આપણે જેને કહેવાય બાજ નજર રાખવી પડે બીજું પણ હું ઉદાહરણ આપું છું કે જે કંપનીના જે કર્મચારીઓ છે બરાબર એ જે આર્થિક રીતે તમને જે દખલગીરી કરે છે અથવા તો નાણાકીય રીતે તમને જે કોઈ પણ કાર્ય કરે છે બરાબર એ નાણાકીય ઉચાપત ન થાય અથવા તો નાણાકીય ઉચાપત અવકાશ ઘટે બરાબર એના માટે તમારે શું જરૂરી છે અંકુશ એના માટે તમારે જરૂરી છે અંકુશ બરાબર તો હિસાબી પદ્ધતિ પણ કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવાનું કામ કરે છે બરાબર તો એના પછીનો મુદ્દો છે આપણે દસમો મુદ્દો સુધારાત્મક પગલા દસમો અને મુદ્દો એટલે કે હિસાબી પદ્ધતિનો ફાયદો નંબર છે સુધારાત્મક તો વિદ્યાર્થીની વિદ્યાર્થીની બહેનો આપણે હિસાબી પદ્ધતિનો દસમો અને છેલ્લા મુદ્દાની અંદર આપણે સુધારાત્મક પગલા કઈ રીતના લઈ શકીએ એ આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે તો વ્યવહારમાં ઘણી વખત એવું બની શકે કે ધંધાના જે માલિકો છે અને સંચાલકો છે બરાબર એ ભૂતકાળની અંદર એવા પણ નિર્ણયો હોય કે કારણે ધંધાને નુકસાન થયું હોય હું રિપીટ કરવાની ટ્રાય કરું છું ખાસ સમજો કે વ્યવહારમાં એટલે કે ધંધાની અંદર ઘણી વખત જે ધંધાના માલિકો છે ધંધાના સંચાલકો છે એના દ્વારા એટલે કે એ જે એ ટોપ વ્યક્તિઓ છે બધા બરાબર એના દ્વારા ઘણીવાર એવું બન્યું હોય કે ભૂતકાળમાં ભૂતકાળમાં એટલે કે માનો કે બે છે બે હજાર એવું બની શકે બરાબર કે જે નિર્ણય લીધો છે કોઈ પણ આર્થિક નિર્ણય બરાબર જેના કારણે નુકસાન થયું હોય બરાબર તો આ જે નિર્ણય છે એની અસર હિસાબોમાં પ્રતિબિંબિત થતી હોય છે એટલે કે હિસાબોમાં દેખાતી હોય છે અથવા તો હિસાબોમાં થતી જોવા મળે છે બરાબર તો બે હજાર પંદર ની જે ભૂલ છે અથવા તો બે હજાર પંદર નું જે નુકસાન છે બરાબર જે બે હજાર પંદર માં જે નિર્ણય લીધો એની અસર એનું પરિણામ બે હજાર વીસ સુધી પણ ક્યારેક ક્યારેક ભોગવવું પડતું હોય છે બરાબર તો આવું જે નુકસાન છે આવું જે પરિણામ છે બરાબર એનો સામનો ન કરવો હોય તો જે ધંધાનો માલિક છે ધંધાનો સંચાલક છે બરાબર આવા પ્રકારની ભૂલ ફરીથી ન થાય બરાબર તેની કાળજી માટે સુધારાત્મક પગલા લેવા પડે છે જે જે સુધારાત્મક પગલાં છે એ ધંધાનો વિકાસ જે અટકી પડેલો હોય અથવા તો કોઈ પણ પ્રક્રિયા અટકી પડેલી હોય તેને આગળ વધવામાં મદદરૂપ થાય છે તો આ છેલ્લો ફાયદો હતો સુધારાત્મક પગલા હવે પછીના જે આપણે વિડીયો આવશે તેમાં હિસાબી પત્તીની મર્યાદા જોશું ધન્યવાદ જય ભારત